જય માતાજી હસમુખભાઈ. જય માતાજી ઉત્પલભાઈ, આવો બેસો. જિગ્નેશ ઘરે છે? જિગ્નેશ તો ઘરે જ છે. મારે કામ હતું બેટા, તમે જાણો છો ને, 3 દિવસ પછી મારી દીકરીના લગ્ન છે. ગાડીની વ્યવસ્થા તો થઈ ગઈ છે, પણ ડ્રાઈવર તો જિગ્નેશ આવી જશે. જિગ્નેશ ને રજા છે. જિગ્નેશ જઈશ ને બેટા? દીકરીના સાસરે આમ તો બધું સારું છે, પણ પરિસ્થિતિ થોડીક વીક છે, એટલે વિદાયની ગાડી મેં જાતે જ કરાવી લીધી. બહુ સરસ કર્યું હો. ચાલો. જે દિલ ને વાલી થઈને પારતા નિહાલી, હો હતી જે દિલ ને વાલી થઈને પારતા નિહાલી, હો અમારા તળજા વાળી પારતા ની પીઠ ચોળી, હો પાછું પછી ગોવાનું શું, હો તને ખોયા પછી ગોવાનું શું, હો હતી જે દિલ ને વાલી તૈને પારતા નિહાલી, અમારા તળજા વાળી પારકાની પીઠી ચોળી. જાણું મેં હસે ભોળી નીકળી એ બહુ દગાળી, પાછું વળીને હવે જોવાનું શું, પાછું વળીને હવે જોવાનું શું, તને ખોયા પછી ખોવાનું શું, ઓ તને ખોયા પછી ખોવાનું શું, હતી જે દિલ ને વાલી થઈને પારતા નિહાલી, અમારા તળજા વાળી પારતા ની પીઠી ચોળી. દરબારમાં
ગયો હું પોહારી પાછું વળીને હવે જોવાનું શું પાછું વળીને હવે જોવાનું શું તને ખોયા પછી ખોવાનું શું હો તને ખોયા પછી ખોવાનું શું હતી જે દિલ ને વાલી તઈને પારકા નિહાલી અમારા તળજા વાળી પારકાની પીઠી ખોલી ખોયા પછી ખોવાનું શું